અમદાવાદ સિટી ખૂબ જ બિગ સિટી છે, ત્યાં ઘણા બધા ફેમસ પ્લેસ પણ આવેલા છે. તો મિત્રો, અમદાવાદ સિટીમાં રિવરની પેરે પર સ્કૂલ હોય તો ત્યાંના સ્ટુડન્ટ સ્કૂલે કેવી રીતના જતા હશે તે હવે આપણે જોઈશું. અમદાવાદ સિટીમાં જો ચિલ્ડ્રન્સની સ્કૂલ રિવરની પેલે પાર હોય તો તેઓ સ્કૂલ જવા માટે તેઓ કેવી રીતે જતા હશે? હા, બ્રિજનો યુઝ કરતા હશે. વેરી ગુડ. તમને ખબર છે આ બ્રિજ શેમાંથી બનેલો હોય છે? સિમેન્ટ, બ્રિટ્સ એટલે ઈંટ, લોખંડના સળિયામાંથી બનેલો છે. તમારે બ્રિજ જોવો છે તો ચાલો આપણે બ્રિજ જોઈએ. ફ્રેન્ડ્સ, તમે પિક્ચરમાં બ્રિજ જોવો છો. બ્રિજ રિવરની ઉપર બનાવવામાં આવ્યો છે કે રિવરની પેલે પાર જવા માટે એને ક્રોસ કરવા માટે બ્રિજ બનાવવામાં આવે છે, જેથી તે બ્રિજનો યુઝ કરીને ઘણા બધા વ્હીકલ્સ જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે બ્રિજ શેમાંથી બનાવાય છે? સિમેન્ટ, બ્રિટ્સ એટલે ઈંટ, લોખંડના સળિયા, વુડ, સ્ટોન, સેન્ડ, આ બધી જ વસ્તુનો યુઝ કરીને બ્રિજ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ન્યૂ બ્રિજ તો જોયો, તમે ઓલ્ડ બ્રિજ જોયો છે? તો ચાલો આપણે ઓલ્ડ બ્રિજ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પિક્ચર તમે જોવો છો તે ભરૂચનું ઓલ્ડ બ્રિજ છે. આ બ્રિજને ગોલ્ડન બ્રિજ કહેવાય છે. આ બ્રિજ નર્મદાના રિવર ઉપર બનાવેલો છે, જોવો છો ને તમે પિક્ચરમાં. ને આ બ્રિજ નેરો બ્રિજ છે. નેરો એટલે સાંકરો બ્રિજ છે. આ બ્રિજ કોને બનાવ્યો છે તમને ખબર છે? નથી ખબર? તો ચાલો હું તમને કહી દઉં. આ બ્રિજ બ્રિટિશના લોકોએ બનાવેલો છે. ક્યારે બનાવેલો? 16 મે 1881 બનાવેલો હતો, ત્યારે તો તમારો જન્મ પણ થયો હતો. આ બ્રિજ, આખો બ્રિજ એ લોખંડનો બનેલો છે અને લોખંડથી બનેલો બ્રિજ ખૂબ જ મજબૂત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે અમદાવાદ સિટી વિશે ઘણું બધું જોયું અને જાણ્યું. તો આજે આપણે શું શીખ્યા, શું જોયું? ઓલ્ડ બ્રિજ અને ન્યૂ બ્રિજ જોયું ને તમે? તો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ લેયરમાં બેટ દ્વારકા વિશે ઘણું